નમસ્તે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાને લઈને ત્રણ સૌથી મોટી અને મહત્ત્વની માહિતી આપણે આજના વિડીયોની અંદર જાણીશું સૌથી પહેલાં આપ સૌ જાણો છો કે પીએમ કિસાન યોજના અંતર્ગત ગુજરાતના ખેડૂતોને વર્ષ દરમિયાન છ હજાર રૂપિયાની સહાય મળે છે અને અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત નવ હપ્તા છે એ ખેડૂતોને મળી ચૂક્યા છે હવે દસમો હપ્તો ખેડૂતોના ખાતાની અંદર ક્યારે જમા થશે એમને લઈ અને સંભવિત તારીખ છે એ જાહેર કરવામાં આવી છે કૃષિ મંત્રાલય વિભાગ તરફથી મળતી વિગતો મુજબ કેન્દ્ર સરકાર પંદર ડિસેમ્બર બે હજાર એકવીસ સુધીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો દસમો હપ્તો છે એ બહાર પાડવાની યોજના બનાવી રહી છે એટલે ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર દસમો હપ્તો છે બે હજાર રૂપિયાનો એ પંદર ડિસેમ્બર બે હજાર એકવીસ પહેલાં જમા થઈ શકે છે મિત્રો અહીંયા વાત કરીએ તો સરકારે ગયા વર્ષે પચીસ ડિસેમ્બર બે હજાર વીસના રોજ ખેડૂતોના ખાતાની અંદર નાણાં ટ્રાન્સફર કર્યા હતા એટલે કે મિત્રો ડિસેમ્બર મહિનાની અંદર સરકાર આ યોજના અંતર્ગત ત્રીજો હપ્તો છે એ બહાર પાડતી હોય છે તો પંદર ડિસેમ્બર બે હજાર એકવીસ પહેલાં ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર બે હજાર રૂપિયાનો દસમો હપ્તો છે એ જમા થઈ શકે છે ત્યાર પછીની અપડેટ ઉપર જઈએ તો મિત્રો વર્ષ બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યને ધ્યાનમાં રાખી અને ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત હવે જે છ હજાર રૂપિયાની વાર્ષિક સહાય મળે છે એ બાર હજાર રૂપિયાની મળી શકે છે મિત્રો આ માહિતી છે એ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ અત્યારે વાયરલ થઈ રહી છે ફરી રહી છે અને આગામી દિવસોની અંદર સરકાર છે એ આ સહાયની અંદર વધારો પણ કરે એવી પણ શક્યતાઓ રહેલી છે એટલે કે બે હજાર રૂપિયાનો જે હાલમાં હપ્તો ખેડૂતોને મળે છે એ હવે ચાર હજાર રૂપિયાનો છે એ મળી શકે છે કેન્દ્ર સરકારની યોજના છે અને કેન્દ્ર સરકાર આ યોજનાને લઈ અને આગામી દિવસોની અંદર વધારે માહિતી અપડેટ છે એ જણાવશે જ્યારે પણ એ અપડેટ આવશે ત્યારે એ અપડેટ અમે આ ચેનલના માધ્યમથી એટલે કે ખિસ્સુ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમારા સુધી પહોંચાડી દેશું એટલા માટે ખાસ તમે લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાર પછીની અપડેટ ઉપર જઈએ તો ગુજરાતના ઘણા બધા એવા ખેડૂતભાઈઓ છે કે એમને બે ત્રણ ચાર પાંચ હપ્તા છે એ મળી ચૂક્યા છે અને ત્યાર પછી હપ્તા મળવાનું બંધ થઈ ગયું છે તો બે હજાર રૂપિયાનો હપ્તો ન મળવા પાછળ કેટલા કારણો હોઈ શકે એ આપને જણાવી દઉં તો તમારું બેંક એકાઉન્ટ છે એ ખોટું હોઈ શકે એટલે કે બેંક એકાઉન્ટ નંબર છે એ ખોટો હોઈ શકે ત્યાર પછી તમે આધાર કાર્ડ છે એ લિંક ન કર્યું હોય તો પણ તમને હપ્તો ન મળ્યો હોય અથવા તો તમે લોકો ઇન્કમ ટેક્સ ભરતા હોવ અને તમારા મોબાઈલની અંદર મેસેજ આવ્યો હોય કે તમે ઇન્કમ ટેક્સ ભરો છો એટલા માટે હવે તમને આ સહાય મળવા પાત્ર નહીં રહે તો આવો મેસેજ આવ્યો હોય તો એ લોકોને પણ હવે ત્યાર પછીનો હપ્તો નહીં મળ્યો હોય ત્યાર પછી નામની અંદર ભૂલ હોય તમારી બેંક છે એ મર્જ થઈ ગઈ હોય અને આઈએફઆઈસી કોડ છે એ બદલાઈ ગયા હોય તો એવા કિસ્સાની અંદર પણ આ હપ્તો છે એ જમા નહીં થયો હોય તો મિત્રો ગુજરાતના જે પણ ખેડૂત ભાઈઓ બાકી છે એ હવે નવી અરજી પણ કરી શકે છે અને જે લોકોને હપ્તો નથી મળ્યો અથવા તો નથી મળતો એ લોકો છે એ આ એમના એકાઉન્ટની અંદર સુધારો કરી શકે છે જ્યાંથી તમે ફોર્મ ભર્યું હતું ત્યાં જ તમારે સુધારો કરવાનો રહેશે અને આ સુધારો કરી લેશો ત્યાર પછી આવનારા દિવસોની અંદર તમારો જે બાકી રહેલ હપ્તો છે એ પણ જમા થઈ જશે અને આવનાર દસમો હપ્તો છે એ પણ તમારા બેંક એકાઉન્ટની અંદર જમા થઈ જશે તો ખેડૂત મિત્રો આ યોજનાને લઈને બીજી કંઈ માહિતી જોતી હોય તો નીચે કોમેન્ટ કરી દેજો અને આ વિડીયોને બને એટલો શેર કરજો જેથી કરીને ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ છે એ જાણી શકે અને જ્યારે પીએમ કિસાન યોજના અંતર્ગત છ હજાર રૂપિયાની વાર્ષિક સહાય બાર હજાર કરવામાં આવશે અને ઓફિશિયલી જાહેરાત કરવામાં આવશે ત્યારે અમે એમનો વિડીયો બનાવી અને આ ચેનલના માધ્યમથી તમારા સુધી પહોંચાડી દઈશું એટલા માટે ખાસ તમે લોકો ચેનલ સાથે જોડાયેલા રહેજો આવજો જય જવાન જય કિસાન